નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હિંમતનગરથી અમારા સંવાદદાતા દિગ્રીશ કડિયા જણાવે છે કે હિન્દુ યુવા સંગઠન ભારત છેલ્લા 8 વર્ષથી સેવામાં કાર્યરત છે, ત્યારે ભારત દેશના વિવિધ રાજ્યમાં સંગઠન મજબૂત બની રહે તે માટે સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા દ્વારા ગુજરાતમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આજે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગર શહેરમાં જિલ્લા કક્ષાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં કાર્યાલય હોલના દાતા હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નિરંજન અખાડા, મહાકાલી મંદિર, બેરડાના સચ્ચનગીરી મહારાજ બીએપીએસ સંસ્થાના કોઠારી સ્વામી, મંગળપુરુષ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના કૌશલ મુનિસ્વામી, જુનાગઢ હનુમાન મંદિર, બેરડાના મુરલીદાસજી મહારાજ, કાટવાડ શનિદેવ મહારાજના સનારામ મહારાજ તેમજ સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં સંગઠનને મજબૂત બનાવવા અને જરૂરિયાત મુજબના લોકો સુધી સંગઠન દ્વારા આપવામાં આવતી સેવાઓને સંતો અને મહંતો પણ બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સંગઠન દ્વારા ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે હિન્દુ યુવા સંગઠન દરેક નાનામાં નાના કાર્યકરોની સાથે રાખી સંગઠનને મજબૂત બનાવે છે અને અલગ અલગ પ્રકારની સેવા પૂરી પાડે છે. રાત દિવસ એક કરી હિન્દુત્વ માટે લડત આપતા સંગઠનની કામગીરી ધારાસભ્યએ પણ બિરદાવી હતી. કાર્યક્રમના અંતે હિન્દુ યુવા સંગઠન ઉત્તર ગુજરાતના અધ્યક્ષ ભૃગવેન્દ્રસિંહ કુપ્પાવતે આવેલ તમામ સંતો મહંતો અને કાર્યકરોનું સ્વાગત કર્યું હતું. સંગઠનમાં નવા જોડાયેલા પદાધિકારીઓનું સન્માનપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા જિલ્લામાં ગામદીઠ કાર્યકરો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે જય જય શ્રીરામના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. જય શ્રીરામ. ભૂગવેન્દ્રસિંહ કુંપત, ઉત્તર ગુજરાત અધ્યક્ષ, હિન્દુ યુવા સંગઠન ભારતના સાબરકાંઠા એમનું આજે હિંમતનગર ખાતે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં બીએપીએસના મહંત, બીએપીએસના કોઠારી સ્વામી, બેરડાના અખાડાના મહંત, જુનાગઢ હનુમાનજી મંદિરના મહંત તેમજ શનિદેવના બાવજીશ્રી અને આ હોલના દાતાશ્રી રાજુભાઈ ચાવડા સાહેબ, ધારાસભ્ય શ્રી હિંમતનગર દ્વારા આજે નવીન કાર્યનું ઓપનિંગ કરવામાં આવ્યું. હિન્દુ યુવા સંગઠન દ્વારા અનેક કાર્યો થઈ રહ્યા છે અને થશે. જ્યારે ત્યારે હિન્દુ યુવા સંગઠન દ્વારા બહેન દીકરીને કોઈ તકલીફ પડતી હોય કે બ્લડની જરૂર હોય કે જ્યારે જ્યારે કોઈ ગરીબ કે પરિસ્થિતિ ખરાબ હોય એવા પરિવારને જ્યારે મદદની જરૂર હોય ત્યારે હિન્દુ યુવા સંગઠન ત્વરિત લેવલે પહોંચે છે. આજે પણ બ્લડ ડોનેશન અને ગરીબોની મદદમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા લેવલે પ્રથમ રહેલું છે. ઉત્તર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હિન્દુ યુવા સંગઠન રચના થઈ ચૂકી છે અને આવનાર સમયમાં પણ તલોદ, પ્રાંતિજ અને ઈડર ખાતે કાર્યાલયનું ઓપનિંગ થશે. જ્યારે ત્યારે જરૂર પડે છે ગરીબ પરિવારને જ્યારે ટિફિનની જરૂર હોય, બ્લડની જરૂર હોય કે અન્ય બેન દીકરીઓને જ્યારે કોઈ તકલીફ પડે તો અત્યાર સુધી અમારે ફોનના માધ્યમથી અમે સેવાઓ પૂરી પાડતા હતા, પણ આજ દિન પછી કાર્યાલયમાં એક નોંધણી પત્રક હશે અને જ્યારે ત્યારે જેને મદદની જરૂર છે ત્યારે એમાં નોંધ થશે. અને આ કાર્યાલયની વિશેષતા એવી છે કે 24 કલાક અમે સેવા આપીશું. જય શ્રીરામ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.